કોઈ પણ ખરાબ વિચાર નથી આવતો, પ્રેમનો વિચાર આવે છે, ભાવનો વિચાર આવે છે, ત્યાગનો વિચાર આવે છે, ભક્તિનો વિચાર આવે છે, સમર્પણનો વિચાર આવે છે, કંઈક મારે સમાજની માટે કરવું છે એનો વિચાર આવે છે. અને જ્યારે બીજાની માટે તમે કરવાનો ભાવ જાગૃત કરો ને ત્યારે કેમિકલ મસ્ત બને છે. અને એ જે કેમિકલ મસ્ત બને છે ને એના કારણે આખા શરીરની ઉપર અસર થાય છે. એટલે બહોત બાર કરતા હો, ચિત્ર કિતના ભી વિચિત્ર ક્યું ના હો, લેકિન જિનકા ચરિત્ર પવિત્ર હૈ ઇનકે ચિત્ર પૂજે જાતે હૈ. જિનકે ચરિત્ર શ્રેષ્ઠ હૈ. આજે તમને કહું, હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકોના મોબાઈલની સ્ક્રીન ઉપર હનુમાનજીનો ફોટો હોય છે. ઉલેવા કેમ કોઈ ઘરવાળીનો નથી રાખતા? બહેનો કેમ કોઈ એના ધણીનો નથી રાખતા? જેમકે ચરિત્ર શ્રેષ્ઠ હૈ ઇનકા ચિત્ર કિતના ભી ક્યું વિચિત્ર ન હો, લેકિન વો પૂજે જાતે હૈ વો દર્શની હોતા હૈ. હું હવારમાં 9 વાગ્યાથી નીકળું છું અમદાવાદમાં. આજ તો હિતેશભાઈ મારી હારે હતા. હારા હારા મોટા મોટા, નાના મોટા, એવું નથી કે મોટા માણસ ત્યાં જ જાય. અમે તો નાનામાં નાના હાઉ ઝૂંપડું હોય ને એના ઘરે એટલા જ પ્રેમથી જાય કે 50 કરોડના બંગલામાં જેટલા પ્રેમથી જાય ને એટલા ઝૂંપડામાં જાય. હમ તો સાધુ હૈ, જો ભી બોલાતે હૈ વહાં જાતે હૈ. પણ હનુમાનજીના ચરિત્રનો જે પ્રભાવ છે, ગઈકાલે આ કરોડોપતિ લોકો બધા હેઠે બેઠા હતા, કારણ કે બેહવાની જગ્યા નહોતી. અને ત્યારે મને હનુમાન દાદા યાદ આવ્યા. નિલેશભાઈ, સીટની જરૂર પડે તો ઉપાય દઈ, આને સીટની જરૂર નહીં, હેઠો જ બેહે. સબ ભૂમિ ગોપાલ કી. અત્યારે તો ખુરશી હારે લઈને ફરવું પડે છે, કદાચ ઉભા થાય ને બીજો બે ગયો તો. કઈ નક્કી જ નથી યાર. તમામ સીટની અંદર ખતરો છે. એ પછી મુખ્યમંત્રીની હોય તો ભલે, હોમ મિનિસ્ટરની હોય તો ભલે, કે પ્રધાનની હોય તો, તમામ સીટની ઉપર ખતરો છે. આ એક જ સુરક્ષિત છે, અહીંયા કોઈ ખતરો જ નથી. તમામ બધાને કંઈક નું કંઈક થવું છે. કોકને પ્રમુખ થવું છે, કોકને ઉપપ્રમુખ થવું છે, કોકને મંત્રી થવું છે, કોકને તંત્રી થવું છે, કોકને એન્જિનિયર થવું છે, કોકને ડોક્ટર થવું છે, કોકને કંઈક થવું છે. પણ આ દુનિયાની અંદર માણા કોઈને થવું નથી લાગતો. હનુમાનજી મહારાજ વાનર છે તથા શ્રેષ્ઠ ચરિત્ર છે, એટલે પૂરી દુનિયા સુનતી હૈ. કાલે તો એટલા બધા હનુમાનજી બનીને આવ્યા, એટલા બધા હનુમાનજી બનીને આવ્યા, પેલો તો મને જ ઘેરી લીધો. આમ વ્યાસપીઠ ઉપર તમે જોવો ને તો ધડાધડી બોલાવે, સ્વામી સ્વામી આયા બે જાય બધા. હો બધાને બેહવા દો, ગોઠવાઈ જાઓ તમ તારે. કોઈ ઓળખાય નહીં, બધા જ વાંદર બનીને આવ્યા હતા હનુમાનજી બનીને. પછી મને એમ થયું, કાંઈ એની અંજનીઓ આને ગોતશે કેમ? મેં ગઈકાલે કીધું તું કે જ્યાં ઉત્સાહ હોતા હૈ ત્યાં સ્વયં ઉછલ કૂદ હોતી હૈ. હનુમાનજી પૂર્ણ ઉત્સાહ સે ભરે હુએ, પૂર્ણ ઉત્સાહ. મને ઘણી વખત એવું થાય, કરોડપતિ માણા આમ દિવેલ પી ગયો ને એમ બેઠો. આપણને એમ થાય કોઈક ગુજરી ગયું છે. હા,
કાલે ગુજરી જાઉં, મોજ કરી લો ને યાર. મરના લગા રહેગા જરા જી કરતો દેખીએ, ઇતની ભી પરવેજ ક્યાં હૈ, થોડી સી તો લીજીએ. મરના લગા રહે ટેન્શન ટેન્શન ટેન્શન. આજે મેં બોલ્યા આપણે ફર્નિચર વાળા હું કાકા દિલીપભાઈ વસાણી, દિલીપભાઈ વસાણી ને ત્યાં ગયા હતા. એ શેઠ ઉભા હતા, આ શેઠિયો એવડો મોટો ને એટલો મોજીલો, હું સલામ કરું છું તમને યાર. પોથી યાત્રા ની અંદર વાંદરા ને લંઘીરા, વંદન. દુનિયાની અંદર જેને તમે ગમે એટલા મોટા જો, ગમે એવા જો, ગમે એવા ઓફિસર જો, ગમે એવા સાહેબ જો, કે ગમે એવા શેઠ છો, પણ ખાવા બેહો ત્યારે ખાવાની મજા ન આવે, અને કોક તમારી આગળ બેસીને વાત કરતું હોય ને વાત સાંભળવાની મજા ન આવે, હુવા જાવ ત્યારે ઊંઘવાની મજા ન આવે, અને આવી સભામાં જો તમને દાંત કાઢવાની મજા ન આવે ને તો જીવન ધૂળી છે તમારી યાર. ખોટી વાત નથી. અને પણ રોજ ટેન્શનમાં જ નકરું રહેવું, હશે એનું ઘર વસે, એનું વધારે હશે એનું. એટલે એનું લાફિંગ ક્લબ ખોલવા પડ્યા છે, દાંત કાઢવાનું બંધ કરી દીધું. મોટો માણસ તો આમ હસી નો ક્યાં. એ ખાય ને, અમારે ત્યાં આવે અમુક એવા ભારે અખમ હોય, ભારે અખમ, અને સત્તાનો ભાર હોય, અને સંપત્તિનો ભાર હોય, અને શેઠપણાનો ભાર હોય, એવા ભારે અખમ હોય. આમ ખાય ને તો ઘોટ ઉગાડે નહીં હરકા. આપણને એમ થાય કે આમનામ બિચારો જતો રહેવાનો છે. બોલે કે સ્ટેટસ જેઠું થઈ જાય, એટલે આ લીટી નાની થઈ જાય કરતા તું ગુજરી જાય. સાનું મને મોજ કરી લે ને યાર. રામ કૃપાએ ને રોજ દિવાળી, એને રંગ ના ટાણા રે. રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગ ના ટાણા ખોટે ન દાણા રે. કીએ અલંકારે કીએ અલંકારે, આણસું થઈ નવયાય ખો ખોરે. મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો અગામા ગોચા. અગામા ગોચરયા ગણીની ખોજ મારે બોરે, મોજ મારે બો, મોજ મારે બો, હે બાપા મોજ મારે બો. નિત્ય સત્સંગ અને નિત્ય ઉત્સવ અને નિત્ય કીર્તનમાં જે માણસ જાય છે એ લાંબો ટાઈમ યુવાન રહે, એનું રહસ્ય તમને બતાવ. ખોટું નથી આ. આજે અમેરિકા આદિક જે કેનેડા આદિક જે વિકસિત દેશો છે એની અંદર એટલું બધું ટેન્શન વધ્યું છે. હું જાઉં છું ફરું છું બધે, અમેરિકામાં 70% લોકો ડિપ્રેશનની દવા ખાય છે. કેટલા ટકા, કેટલા ટકા? જેનો પૈસો જેટલો મોટો એટલો એ ડિપ્રેશનમાં વધારે. હું તમને એટલો એક સવાલ પૂછું, ગુજરી જા હોય ત્યારે હારે આવવાનું છે?
એટલા ઘણા એટલા પોઝિટિવ માણસો આમ મારા હનુમાનજી જો અખંડ હસ્યા કરે આમ 32 દાંત દેખાય જુઓ તો કોઈ દાડ દવા જ નથી ખાવી પડતી. અહીંયા કોઈ કદાચ ડૉક્ટર બેઠા હોય તને ખ્યાલ હશે કે આપણે જેવા વિચારો કરીએ અને જેવી સ્થિતિમાં રહી એવું મગજમાં કેમિકલ બનાવીશ. તમે બહુ ટેન્શનમાં બહુ ટેન્શનમાં ઉપાધિમાં જીવો એટલે એવા પ્રકારનું કેમિકલ બને અને એવા પ્રકારનું કેમિકલ બને એટલે આખા શરીરને અસર કરે એટલે તમે 35 વર્ષે કે 40 વર્ષે ગઢિયા થઈ જાઓ અને રોજ આવી મોજ માર્યો. જો તમે સંગીતકારો હોય ને 70 વર્ષે તે રાતી રાણ જેવા દેખાતા હોય. હા, સંગીતકારો જોઈએ એની મોજ અલગ હોય, ગાંડા હોય બધા. એને નક્કી કર્યું હોય કે આપણે છે ને કાલ ગુજરી જવાના, જીવી લેવું, જિંદગી 2 વખત નથી મળતી. અને આવી સભામાં જ્યારે આપણે જાય છે ત્યારે 2 કલાક કે 3 કલાક આપણે ડિપ્રેશન ને ટેન્શન માંથી મુક્ત થઈ જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ. કોઈ પણ ખરાબ વિચાર નથી આવતો, પ્રેમનો વિચાર આવે છે, ભાવનો વિચાર આવે છે, ત્યાગનો વિચાર આવે છે, ભક્તિનો વિચાર આવે છે, સમર્પણનો વિચાર આવે છે, કંઈક મારે સમાજની માટે કરવું છે એનો વિચાર આવે છે. અને જ્યારે બીજાની માટે તમે કરવાનો ભાવ જાગૃત કરો ને ત્યારે કેમિકલ મસ્ત બને છે. અને એ જ કેમિકલ મસ્ત બને છે ને એના કારણે આખા શરીરની ઉપર અસર થાય છે. એટલે હારામાં હારી રોગ પ્રતિકારક શક્તિ જો પ્રગટ થતી હોય ને તો આવા સત્સંગમાં જ થાય છે યાર.